नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है आप सबनु आपणी यूट्यूब चैनल श्याम सर मेथ्स नी अंदर। आज आप प्रकरण सात नी अंदर स्वाध्याय 7.3 ना दाखला नंबर 3 जोवाना छीए। हवे रकम कई आ प्रमाणे आपेली छे कि जेना शिरोबिंदुओ 0-1, 2-1 अने 0-3 होय तेवा त्रिकोणनी बाजुओना मध्य बिंदु ने जोड़वाथी बनता त्रिकोणनो क्षेत्रफळ शोधो। अने आ त्रिकोणનું ક્ષેત્રફળ અને જે આપણને આપેલો છે એ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો। તો આપણને અહીંયા છે ને એક ત્રિકોણ આપી દીધેલો છે એબીસી, એના મધ્ય બિંદુઓને જોડવાથી જે ત્રિકોણ બને છે ને એનો ક્ષેત્રફળ મેળવવાનું છે। એટલે એના મધ્ય બિંદુ આપણે લઈએ, એના મધ્ય બિંદુ ને નામ આપી દઈએ પી ક્યુ અને आर। तो एना जे मध्य बिंदु ने जे जोड़वाथी जे त्रिकोण बने छे एटले आ भाग, आ जे त्रिकोण बने छे तेनुं आपणे क्षेत्रफळ मेळववानुं छे। तो सौथी पहेला आपणे एनुं क्षेत्रफळ मेळववुं होय तो पी क्यू आर ना शिरोबिंदुओनी जरूर पड़े। तो आपणे सूत्रनी अंदर किंमत मूकी एनुं क्षेत्रफळ मेळवी शकीए, परंतु अहींया आपणने पी क्यू आर ना शिरोबिंदु तो आपेला ज नथी। आपणे तो मात्र अहींया ए बी अने सी ना ज शिरोबिंदु आपेला छे, सी छे 0, आ ए बी सी ना शिरोबिंदु आप्या छे अने आपणे क्षेत्रफळ मेळववुं छे पी क्यू आर नुं। तो सौथी पहेला तो पी क्यू आर ना शिरोबिंदुओ मेळववा पड़े। तो पी क्यू आर ना शिरोबिंदुओ मेळववा होय तो आपणे एवुं कीधुं छे के एमना मध्य बिंदुओ छे। तो पी छे ए बी नुं मध्य बिंदु थाय, क्यू छे ए बी सी नुं मध्य बिंदु थाय, જે આર છે તે એસી નું મધ્ય બિંદુ થાય। તેથી સૌથી પહેલા આપણે જે અહીંયા આપ્યું છે લખીએ કે અહીં એ 0-1, બી 2-1 અને સી 0-3 આપેલ છે। હવે આપણે પી ના યામ મેળવવા, તો પી છે એ બી નું મધ્ય બિંદુ છે, પી એ એ બી નું મધ્ય બિંદુ, મધ્ય બિંદુ હોવાથી બિંદુ પી ના યામ બરાબર, પી ના યામ આપણે જોતા હોય તો આ બંનેના એ અને બી નું મધ્ય બિંદુ એના બેને એક્સ યામનો સરવાળો એટલે 0+2/2-1+1/2 એટલે આ થાય 2/2 અને આ થાય -1 અને +1 એટલે 0/2 એટલે આ થયું 1 અને આ થઈ ગયું 0। તો આપણને મળ્યા પી ના યામ। હવે આપણે એવી જ રીતે ક્યુ ના યામ મેળવવા છે, તો ક્યુ છે બીસી નું મધ્ય બિંદુ છે, તેથી લખીએ કે ક્યુ એ બીસી નું મધ્ય બિંદુ હોવાથી બિંદુ ક્યુ ના યામ બરાબર, ક્યુ ના યામ એટલે બી અને સી નું મધ્ય બિંદુ એટલે એ બંને એક્સ યામ નો સરવાળો એટલે 2+0/2, 1+3/2 એટલે આ 2+0 એટલે 2/2 જ થશે, 1+3 એટલે 4/2 એટલે આ થાય 2/2 એટલે 1 અને 4/2 એટલે 2। તો આના આપણને યામ મળશે 1 અને 2, આ આપણને મળ્યા ક્યુ ના યામ। હવે આપણે મેળવવું છે આર ના યામ। આર એ એસી નું મધ્ય બિંદુ છે, આર ના યામ બરાબર, તો
તો આ બંનેના એક્સિયમનો સરવાળો એટલે ઝીરો પ્લસ ઝીરો ભાગ્યા બે અને માઇનસ વન પ્લસ થ્રી ભાગ્યા બે. ઝીરો પ્લસ ઝીરો એટલે ઝીરો ભાગ્યા બે, અને ત્રણમાંથી એક જાય એટલે બે ભાગ્યા બે, એટલે આ થઈ ગયું ઝીરો અને આ થઈ ગયું એક. તો આ આપણને મળ્યા આરના યામ. આપણે પી ક્યુ અને આરના યામ મળી ગયા છે. હવે આપણે એક વસ્તુ બાકી રહી, શું? તો કે એના ક્ષેત્રફળ મેળવવા અને એમનો ગુણોત્તર. તો આપણે બે ક્ષેત્રફળો મેળવવાના છે. એક તો જે મધ્ય બિંદુને જોડવાથી જે ત્રિકોણ બન્યો, ત્રિકોણ પી ક્યુ આરનું ક્ષેત્રફળ, અને જે આપેલ ત્રિકોણ એબીસી છે તેનું ક્ષેત્રફળ મેળવવાનું છે, અને પછી એમનો ગુણોત્તર પૂછ્યો. તો સૌથી પહેલાં આપણે પી ક્યુ આરના યામ મેળવવા, તો આપણે ત્રિકોણ પી ક્યુ આરનું ક્ષેત્રફળ મેળવી લઈએ. ત્રિકોણ પી ક્યુ આરનું ક્ષેત્રફળ આપણે એના યામ લખી નાખીએ. આમ પી બરાબર આપણને મળે છે એક ઝીરો, ક્યુ બરાબર મેળવ્યું એક બે, અને આર બરાબર મેળવ્યું ઝીરો એક મળે છે. હવે આપણે ત્રણેયના યામ મળી ગયા. હવે આપણે ક્ષેત્રફળ, તો સૂત્ર કંઈક આ પ્રમાણે છે કે એક દ્વિતીયાંશ કૌંસમાં એક્સ વન વાય ટુ માઇનસ વાય થ્રી પ્લસ એક્સ ટુ વાય થ્રી માઇનસ વાય વન પ્લસ એક્સ થ્રી વાય વન માઇનસ વાય ટુ. તો આની અંદર આપણે કિંમત મૂકી દઈએ તો એક દ્વિતીયાંશ આ આપણે એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ ને એક્સ થ્રી વાય થ્રી છે, એટલે એક્સ વન એટલે વન, વાય ટુ એટલે એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ, વાય ટુ એટલે બે, વાય થ્રી એટલે વન પ્લસ એક્સ ટુ એટલે એક, વાય થ્રી એટલે એક માઇનસ વાય વન એટલે ઝીરો પ્લસ એક્સ થ્રી એટલે ઝીરો, વાય વન એટલે ઝીરો અને વાય ટુ એટલે બે. હવે અહીંયા બે માંથી એક જાય એટલે બધા એક, પ્લસ એકમાંથી ઝીરો જાય એટલે એક, એટલે એક ગુણ્યા એક, અને અહીંયા ઝીરોમાંથી માઇનસ બે એટલે માઇનસ બે, પણ એની સાથે ઝીરો છે. કોઈ પણ ગુણાકારની અંદર ઝીરો હોય તો એનો હંમેશા જવાબ ઝીરો જ આવે, એટલે એનો ગુણાકાર થઈને આ પદ છે તે થઈ જશે ઝીરો. એટલે અહીંયા આપણને મળશે એક ગુણ્યા એક એટલે એક પ્લસ એક બરાબર એક દ્વિતીયાંશ ગુણ્યા બે, એક દ્વિતીયાંશ ગુણ્યા બે એટલે એક ચોરસ એકમ. તો આપણે ત્રિકોણ પી ક્યુ આરનું ક્ષેત્રફળ છે તે એક ચોરસ એકમ મળે છે. હવે આપણે એવી જ રીતે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ મેળવવાનું છે. ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર એક દ્વિતીયાંશ કૌંસમાં એક્સ વન વાય ટુ માઇનસ વાય થ્રી પ્લસ એક્સ ટુ વાય થ્રી માઇનસ વાય વન પ્લસ એક્સ થ્રી વાય વન માઇનસ વાય ટુ. હવે આપણે આની અંદર એબીસીના યામ લેવાના છે, એટલે આપણે એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ એક્સ થ્રી વાય થ્રી આને કહીશું. તો એક્સ વન આપણને આપ્યા છે ઝીરો, વાય ટુ એટલે એક, વાય થ્રી એટલે ત્રણ પ્લસ એક્સ ટુ એટલે બે, વાય થ્રી એટલે ત્રણ માઇનસ વાય વન એટલે માઇનસ વન પ્લસ એક્સ થ્રી એટલે ઝીરો, વાય વન એટલે માઇનસ વન ને વાય ટુ એટલે વન. હવે આ બધીની કિંમતો આપણે મૂકી દીધી, હવે સાદુરૂપ આપવાનું છે. કોઈ પણનો ઝીરો સાથેનો ગુણાકાર ઝીરો જ થશે, એક માઇનસ ત્રણ કરશો તો માઇનસ બે આવશે, પણ એની સાથે ઝીરો એટલે ગુણાકાર ઝીરો પ્લસ બે ત્રણ માઇનસ માઇનસ એક, એટલે આ માઇનસ માઇનસ પ્લસ એક થશે એટલે ત્રણ ને એક થશે ચાર,
प्लस अहीं माइनस वन माइनस वन माइनस बे थाय पण एना गुणाकार नी अंदर जीरो छे एटले ए पद पण जीरो। तो आ आवुं थशे कि एक दुत्यांश चार जीरो प्लस जीरो ने चार दू आठ अने छेद उडाडो एटले चार, तो आपणने आ मळशे चार चौरस एकम। त्रिकोण एबीसी नुं क्षेत्रफळ आपणने मळ्युं चार चौरस एकम। હવે આપણે અહીંયા જો ગુણોત્તર કોનો પૂછ્યો, ખાસ સમજવા જેવું છે કે જે મધ્ય બિંદુને જોડવાથી જે ત્રિકોણ બને છે તેનું ક્ષેત્રફળ શોધો, અને આ ત્રિકોણનું, આ ત્રિકોણનું એટલે મધ્ય બિંદુને જોડવાથી જે બને છે તે ત્રિકોણનું, જે આપેલો ત્રિકોણ છે એટલે આપણો એબીસી, મધ્ય બિંદુને જોડવાથી જે ત્રિકોણ બને છે તેનું આપેલો ત્રિકોણ એટલે એબીસી જે ત્રિકોણ છે તેમના ક્ષેત્રફળોનો ગુણોત્તર શોધો। એટલે આપણે ગુણોત્તર મેળવવો હોય તો જે પી ક્યુ આર ના છેદમાં ત્રિકોણ એબીસી આવે, એટલે આપણે ગુણોત્તર મેળવ્યું કે ત્રિકોણ પી ક્યુ આર નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ, પી ક્યુ આર નું આપણને એક છે અને આનું છે ચાર ચોરસ એકમ, તેથી ગુણોત્તર શું મળ્યો? ગુણોત્તર આપણને મળશે 1:4। તો આપણે એવી રીતે પણ લખી શકીએ કે ત્રિકોણ પી ક્યુ આર નું ક્ષેત્રફળ જેમ ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 1:4 મળે છે। પી ક્યુ આર નું ક્ષેત્રફળ જેમ એબીસી નું ક્ષેત્રફળ છે બંનેનો ગુણોત્તર છે આપણને 1:4 મળે છે। તો આ હતો દાખલા નંબર 3 કે સૌથી પહેલા મધ્ય બિંદુને જોડવાથી જે ત્રિકોણ બને એનું ક્ષેત્રફળ મેળવ્યું, એના માટે એના બિંદુના યામની જરૂર પડતી, એટલે મધ્ય બિંદુના સૂત્રનો ઉપયોગ કરીને આપણે પી ક્યુ આર ના યામ મેળવ્યા, ત્યારબાદ એનું ક્ષેત્રફળ મેળવ્યું, પછી એબીસી ના યામ આપણને આપેલા હતા એનું ક્ષેત્રફળ મેળવ્યું અને બંનેનો ગુણોત્તર મેળવ્યો।